हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीरपरा कन्या प्राथमिक विद्यालय कालावड़, धोरण 5, विषय छे गुजराती, सेमेस्टर 1। सेमेस्टर 1 नो विषय गुजराती नो पाठ नंबर 3 मेहनत नो रोटलो पाठ नु नाम छे, अने तेमना लेखक छे पन्नालाल पटेल। विद्यार्थी मित्रों, ग्या लेक्चर नी अंदर आपणे सरस मजानुं काव्य समझ्या हता। हवे आजे आपणे एक सरस मजानो बोध कथा, एक कथा स्वरूपमां, वार्ता स्वरूपमां आपणे अहीं पाठ આપેલો છે, જેનું નામ છે મહેનતનો રોટલો। મહેનતથી કમાવેલે પૈસામાંથી જે આપણે રોટલો મળે છે આપણને, એવું સરસ અહીં એક મોચી ભગત નામનું પાત્ર આપેલું છે। ખૂબ જ મોચી ભગત પ્રામાણિક હતો, એટલે આ કથાની અંદર આપણે શ્રમ એટલે કે મહેનત કરી અને રોટલો કમાવવો એવો બોધ મળે છે। પાછી મહેનત કરી અને રોટલો કમાવવો એ પણ એક પ્રામાણિકતાથી એટલે કે સરસ નીતિ નિયમથી, હરામનું ન લેવું એવો બોધ અહીં આપણને સરસ શીખવવામાં આવ્યું છે। મોચી ભગત નામનો માણસ મોચી હતો, જે પગરખા સીવી અને બનાવીને વેચવાનું કાર્ય કરતો હતો। પાઠની થોડીક વિદ્યાર્થી મિત્રો તમને પ્રાથમિક માહિતી આપી દો, જે હરામનું સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દે છે। કોની પાસેથી? તો કે એક સાધુ પાસેથી। આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે એક સાધુ છે જે મોચી ભગત સાથે વાત કરી રહ્યો છે। હવે મોચી ભગત દ્વારા આવો સરસ શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે આપણને। માણસ કેવો હોવો જોઈએ, માણસ પોતાના કામમાં કેવી પ્રામાણિકતા દેખાડતો હોવો જોઈએ, એની અહીંયા આપણને સ્પષ્ટ થાય છે। સાધુ છે એ મોચી ભગત પાસે પગરખા સીવડાવવા માટે આવે છે, એનો ભાવ પૂછે છે કે તમે કેટલા પૈસા લેશો। મોચી ભગત છે એ સાવ સાધારણ રીતે જવાબ આપે છે કે હું 150 રૂપિયો જ લઈશ। સાધુને નવાઈ લાગે છે કે બીજા બધાએ તો મને 2 રૂપિયા દેખાડ્યા હતા અને પછી મેં એને ઘટાડી અને 150 રૂપિયા કર્યા હતા, પણ અહીંયા મોચી ભગતે તો શરૂઆતમાં જ 150 રૂપિયા કહી દીધા। સાધુને ખૂબ જ નવાઈ લાગે છે। પછી સાધુ ને મોચી ભગત ઉપર જરાય વિશ્વાસ તો હોતો નથી, એટલે ઘણા આડા અવળા પ્રશ્ન પૂછે છે અને મોચી ભગતને પારખવાનું કામ કરે છે કે મોચી ભગત પોતાના કામમાં કેટલો પ્રામાણિક છે એ કામ કરે છે જોવાનું સાધુ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને સમજવાની શરૂઆત કરીએ, જેથી કરીને સાથે સાથે તમને પણ સરસ મજાનું સમજવાની મજા પડે। સૌપ્રથમ એ સૂચના આપીશ કે જ્યારે પણ હું અહીંયા પાઠ સમજાવવાનું ચાલુ કરું, તે તમારું પાઠ્ય પુસ્તક અવશ્ય ખુલ્લું રાખવું, જેથી કરીને અહીં જે કાંઈ પણ બોલું એનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે। કારણ કે પાઠની અંદર એવા અઘરા શબ્દ પણ હોય છે જેના હું સાદા અર્થ આપી અને તમને આગળ સમજાવવાનું શરૂ કરું। તો આપણે સરસ મજાનો પાઠ સમજીએ કે મહેનતનો રોટલો કેવો હોવો જોઈએ, અને જેના લેખક છે શ્રી પન્નાલાલ પટેલ। કાશી નગરીની અંદર એક મોચી રહેતો હતો, તે ખૂબ જ પ્રામાણિક અને સંતોષી પણ એટલો જ હતો। પોતાને જે મળે તેમાં તે સંતોષ માનતો, કદાચ ઓછું મળે તો પણ તે સંતોષ માનતો હતો। એકવાર એક સાધુ આવી અને ત્યાં પૂછવા લાગે છે કે મોચી ભગત, મારા પગના પગરખાનું એટલે કે ચંપલનું શું પડે, એટલે કે શું ભાવ થાય? હું કદાચ મારા ચંપલ અહીંયા સીવડાવું અથવા લઉં તો એનો ભાવ શું? એટલે મોચી કહે છે કે મારી પાસે સીવેલા તો તૈયાર નથી મહારાજ, તમે કદાચ મને માપ આપી અને કહો તો હું સીવી દઉં। સાધુ કહે છે કે સીવી દો તો તમે શું લ્યો, કેટલા પૈસા લ્યો, તમે કદાચ મને સીવી આપો તો?
એટલે મેં હમણાં જ વાત કરી પ્રાથમિક બાબતમાં કે મોચી ભગત 1.5 રૂપિયો લેવાનું કહે છે. સાધુને અત્યંત નવાઈ લાગે છે, કારણ કે સાધુ 2-3 જગ્યાએ મોચીની દુકાને થઈ અને આવ્યા હતા. એમ કે છે કે બીજાએ તો મને 2 રૂપિયા કહ્યા હતા, પછી મેં ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આને તો મને મૂળમાં એટલે કે પહેલેથી જ 1.5 રૂપિયો કહી દીધો. સાધુએ પૂછ્યું કે 1.5 કહેવાનો કે લેવાના કેટલા? તમે કદાચ મને 1.5 કયો અને પછી તમે મારી પાસેથી લ્યો કેટલા. પણ મોચી ભગત તો એકદમ પ્રામાણિક હતો. એ કહે છે કે જે કહેવાના એ જ લેવાના. મોચી છે એ સાધુ સામે જોઈ અને હસવા લાગે છે અને કહે છે કે હું જે કહીશ ને એ જ લઈશ. ખોટા કહી અને પછી ઘટાડી અને ઓછા લેવાનો મારો રિવાજ નથી. મહારાજ આપની ઈચ્છા હોય તો જ બનાવો. સરસ મજાનો સાધુને જવાબ આપે છે કે હું જેટલા પૈસા કહીશ ને એટલા પૈસા જ હું લઈશ, એટલે જેટલા કહેવાના એટલા જ લેવાના. મહારાજ જો તમારી ઈચ્છા હોય ને તો જ હું બનાવું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? હવે સાધુ પાછો મોચી ભગતને પારખવાનો બીજો પ્રશ્ન પૂછે છે. પગરખા તો સીવવા માટે આપી દીધા, પણ પૈસા લેવામાં પણ સાધુને મોચી ભગતમાં કંઈક પ્રામાણિકતા દેખાણી, કારણ કે જેટલા કીધા એટલા જ લેવાના એવું ભરોસો દેખાડ્યો. સાધુ પૂછે છે કે ક્યારે મને આપશો? એટલે મોચી ભગત કહે છે, પરમ દિવસે, આ વખતે, એટલે કે આ જ સમયે. સવારના સમયે સાધુ આવ્યા તો સવારે જ લઈ જાજો, આ જ સમયે લઈ જાજો. સાધુ માને કહે છે કે હા જરૂર, પણ મારે પરમ દિવસે તો સાંજે જવું છે, એટલે તમે ઢીલ ન કરતા. હજી સાધુને મોચી ભગતના કામમાં થોડોક અવિશ્વાસ દેખાય છે, જેથી કરીને સાધુ છે એ મોચીને કહે છે કે મારે તો પરમ દિવસે જવું છે, ઓ જોજો તમે ઢીલ, એટલે કે થોડીક ઢીલાશ ન રાખતા બનાવવામાં તમે મને કરી જ દેજો. મોચી ભગત કે તમે જાઓ કે ન જાઓ, પણ પરમ દિવસે જરૂર મળી જશે. મોચી ભગતને આ બાબતથી કોઈ લેવા દેવા નથી, કારણ કે પોતે પોતાના કામમાં ખૂબ જ નિષ્ઠાવાન અને પ્રામાણિક હોય છે. પરમ દિવસે તમે જાઓ કે ન જાઓ એમાં મને કઈ ફરક પડતો નથી, પણ મેં તમને કીધું કે પરમ દિવસે લઈ જાજો એટલે લઈ જાજો. પણ સાધુને મોચીના વાયદામાં જરાય વિશ્વાસ ન હતો. મેં તમને હમણાં જ કહ્યું કે સાધુને હજી મોચીના કામમાં અવિશ્વાસ લાગે છે. વાયદામાં એટલે કે ચોક્કસતામાં, એને નક્કી કરેલામાં કે તમે લઈ જ જાજો એવું એને કહે છે, પણ સાધુને હજી વિશ્વાસ નથી લાગતો. બીજા દિવસે પાછો સાધુ આવે છે, કારણ કે પગરખાનું તો હજી પરમ દિવસે કહેલું છે, પણ મોચી છે મોચી ભગત પાસે સાધુ છે એ પાછો આટો મારવા આવે છે. મોચી ભગત કહે છે, કેટલે આવ્યું આપણું કામ? સાધુ આવી અને મોચી ભગતનું કામ ચકાસવા માટે પ્રશ્ન પૂછે છે કે આપણું કામ કેટલે પહોંચ્યું, કારણ કે હવે તો એક જ દિવસ વચે રહ્યો. મોચી સરસ મજાનો મહારાજને બેફિકરથી જવાબ આપે છે કે બેફિકર રહો મહારાજ, હું મારો વાયદો એટલે કે મેં જે તમને વચન આપેલું છે એ હું કોઈ દિવસ નહીં ભૂલું. છતાંય સાધુને તો હજી અવિશ્વાસ જ છે, શાંતિ તો સાધુને થતી જ નથી. ત્રીજા દિવસે વળી પાછા સવારમાં આવે છે. લાવને જરા મોચીને ત્યાં આટો મારું, હજી પણ વિશ્વાસ નથી. ત્રીજા દિવસે પાછો સવારમાં વળી સાધુ મોચીને ત્યાં આટો મારવા આવે છે, પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી નાખી. શું કરી તે આપણે જોઈ. તેને કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠી બોલે છે એમ જ તમે માનો છો, નાહક શું કામ ધક્કા ખાવ છો, સાંજે આવશો આવજો જાઓ. આ વખતે હવે મોચીને સાધુની કિંમત કરી નાખી, એટલે કે સાધુને જેવું હતું તેવું જ મોચીએ કહી દીધું. શું કહ્યું કે મહારાજ તમે ગમે એવા ભલે સાધુ હો, પણ તમને માણસ પારખતા એટલે કે તમને માણસ ઓળખતા નથી આવડતું.
તમને એમ જ થાય છે કે આખી દુનિયા ખોટું જ બોલે છે. નાહક એટલે નકામા, શું કામે આટા માયરા કરો છો, ધક્કા ખાવ છો ખોટે ખોટા. મેં પરમ દિવસે સાંજે આવવાનું કહ્યું છે એટલે તમે સાંજે આવજો, જાઓ. સરસ મજાનો મોચીનો આ સાધુની કિંમત કરી નાખવાનું સરસ મજાનું આપણને અહીં આપેલું છે. કેવો સરસ જવાબ આપ્યો મોચીએ મહારાજને કે તમને માણસને ઓળખતા નથી આવડતું. મહારાજને એવું લાગે છે કે આ મોચી પણ ઓલા બધા લોકોની જેમ ખોટું જ બોલે છે, શું કામ નકામા ધક્કા ખાવા પડે. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા તો બિલકુલ જ તૈયાર હતા. આ જોઈ અને સાધુ મોચી ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. તે સમજી ગયા કે મોચી તો સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાંજનો સમય થયો. સાધુ પોતાના સમય પ્રમાણે પગરખા લેવા માટે મોચી ભગતને ત્યાં પહોંચ્યા. પણ મોચી ભગતે તો પોતાનું વચન પ્રમાણે કામ કરનાર માણસ હતો. તેણે પોતાના કામમાં ખૂબ જ નિષ્ઠા દાખવી હતી. પગરખા તૈયાર હતા. આ બધું જોઈ અને સાધુ ખૂબ જ ખુશ થાય છે. સાધુને ખ્યાલ આવી ગયો કે આ ખરેખર મોચી છે, ઈ સાચુકલો એટલે કે સાચું બોલનાર માણસ છે, ખરેખર ભગત છે. એટલે તો આ પાઠનોમાં એક મોચી ભગત એવું પાત્ર તરીકે આપણને અહીં દર્શાવ્યું છે. તે કદી જૂલથું બોલતો નથી એ સાધુને મોચીના વ્યવહાર ઉપરથી ખ્યાલ આવી જાય છે. આગળનો પાઠ સમજવામાં આપણે અહીંથી વિરામ લઈએ છીએ અને બીજો પાઠ આપણે બીજા લેક્ચરની અંદર સમજશું.